हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। आज आपणे सुपर हेल्धी कही शकाय तेवी ओट्स अने बीटरूटनी इडली बनावानी रेसिपी जोईशुं। खूब ज सरळताथी बनी जती आ इडली, नानाथी लईने मोटा दरेकने सर्व करी शकाय छे। बाळको माटे खास छे आ रेसिपी, जे एमनम बीटरूट के ओट्स नथी खाता होता। तो चालो रेसिपी जोई लईए। सौथी पहला एक पेन में अर्धो कप सूजी लई लो। सूजी ने 1-2 मिनिट माटे मीडियम गैस पर ड्राई रोस्ट करी लेवानो छे। एक थी बे मिनिट पछी तेने एक प्लेट में निकाली लेवानो। त्यारबाद एक कप ओट्स लई लो। ओट्स ने पण 2-3 मिनिट माटे मीडियम गैस पर रोस्ट करी लेवाना छे। ओट्स छे ते रोस्ट थई जाय पछी तेनो पाउडर बनावी लेवानो छे मिक्सचर जार में। त्यार पछी पेन में 1.5 चमची जेटलू तेल गरम करवा मूको। तेल गरम थई जाय एटले 1/2 चमची राई, 1/2 चमची जीरू, 8-10 मीठा लीमड़ाना पान, 1/4 टेबलस्पून हळदर। હવે તેમાં 1 કપ ખમણેલું બીટ એડ કરી દેવાનું છે। બીટને ધીમા ગેસ ઉપર 1-2 મિનિટ માટે આ રીતે હલાવી લો। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો। હવે એક મિક્સિંગ બાઉલમાં ઓટ્સનો પાવડર બનાવ્યો છે તે લઈ લો। રોસ્ટ કરેલો સૂજી લઈ લો। 1 લીલું મરચું ઝીણું સમારેલું, 1 કપ દહીં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જરૂર લાગે તેમ પાણી એડ કરી અને મિક્સ કરી લેવાનું। હવે તેમાં બીટવાળું મિક્સચર એડ કરી દેવાનું છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો। પાણીની જરૂર લાગે તો પાણી એડ કરી અને ફરીથી બેટરને મિક્સ કરી લો। હવે તેમાં 1 ચમચી ઈનો એડ કરી દો। 5 ગ્રામનું જે ઈનોનું પેકેટ આવે છે તે આખું એડ કરી દેવાનું છે। ઈનો ઉપર 1 ચમચી પાણી રેડી દો, મિક્સ કરી લો। હવે તેલથી ગ્રીસ કરેલી ઇડલીની પ્લેટ લઈ લો। બધા મોલ્ડમાં ઇડલીનું બેટર મૂકી દેવાનું છે। ઇડલી સ્ટીમ કરવા માટે સ્ટીમર રેડી છે। બંને ડીશને ગોઠવી દો। હવે મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ માટે સ્ટીમ થવા દેવાની છે। 10 મિનિટ થાય પછી ઠંડી થયા પછી બધી ઇડલીને નીકાળી લેવાની છે। બધી ઇડલીને સર્વિંગ પ્લેટમાં લઈ લો। છે ને એકદમ ઇઝી અને હેલ્ધી રેસીપી, બાળકોને તમે લંચ બોક્સમાં પણ પેક કરી આપી શકો છો। અહીં અમે દહીં સાથે સર્વ કરી છે, તમે કોઈ પણ ચટણી કે સોસ સાથે સર્વ કરો। બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે આ ઇડલી સર્વ કરી શકાય છે। એકદમ સરસ સોફ્ટ બની છે ઇડલી, તો એકદમ હેલ્ધી એવી ઓટ્સ અને બીટરૂટની ઇડલી ચોક્કસથી ટ્રાય કરો અને કમેન્ટમાં તમારો ફીડબેક પણ ચોક્કસથી જણાવો। આવી જ બીજી નવી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।